Eso mangalo lo sair sanga sukhalo Sri Namkar Mahamango Chindiya Mito Suhamdi Jagajiva Joni Vyano Jagaguru Jagamando Jagnaho Jagvandu Jai Jagavyamamo Garam Jai Swanam Bhavo Vithayaranam Apachimo Jai Jai Guru Ganam Jai Mahapamahaviro Ajnanati Mirandhanam Vyanam Jana Shanakaya तमने चप्पू बतावे कोई गुंडो तमने चप्पू बतावे अने कोई डॉक्टर चप्पा द्वारा तमारी चामड़ी चीरी नाखे तमे पुलिस वाले कोना माटे करो पुलिस कंप्लेन कोना माटे करो केम भाई पहले तो अजी खाली बतायू छे अने पहले तो चीरी नाखू छे कोनी क्रिया वधारे खराब छे डॉक्टर होवो जोईए कोई तमने सवारे गरम गरम चा पीवड़ावे अने मारा जेवो उपवास करवानो के कोण हार बोलो तो उपवास कर पेलो भूखो राखे पेलो खवड़ावे ए बेने मां दोषित कोण परंतु क्रिया कर्म एवा साची छे पण क्रिया पण अलग अलग प्रकार नी छे बहुत सुंदर तीजा शतक नी अंदर આગળના અધ્યયનોની અંદર દેવતાઓ કેવા હોય દેવતાનું વિમાન કેવું હોય અને કયા દેવતાનું કેવી પરિષદા હોય અને કેટલા સેવક હોય એની વાત કરતા કરતા આ ક્રિયાની વાત કરી છે પાંચ પ્રકારની ક્રિયા એક સમાન દેખાતી હોય છતાં પણ એ ક્રિયા પાંચ પ્રકારની હોય છે પહેલી ક્રિયા કાયકી ક્રિયા નોટ પેન ખોલી દેવા દરરોજ એક ચેપ્ટર તો લખવાનું છે ગઈ કાલે પાંચ શરીર જોયા તો આજે આપણે શું જોવાનું છે પાંચ ક્રિયા પહેલી ક્રિયા એ કાયકી ક્રિયા કાયકી 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 કને કાનો કા યને દીર્ઘ ઈ નમસ્કાર કર્યો છે બહુ સમજવા જે હેતુ છે લિપિ ને નમસ્કાર કેમ કરાય ક્યારેક લઈશું લિપિ એ શું છે અમે જે બોલીએ છીએ એમાંથી લિપિ કેવી રીતે ડેવલપ થઈ રવિવારની શિબિરમાં આપણે આવા કેટલાક વૈજ્ઞાનિક બેસ લેવા છે ઓ આમ જ કેમ થાય ક આમ જ કેમ થાય ખ આમ જ કેમ થાય છે એની પાછળના રીઝનો કયા છે ઋષભદેવ પરમાત્માએ બ્રાહ્મીને લિપિ કેટલી શીખવાડી ખબર છે 18 લિપિ શીખવાડી કેટલી એમાંથી આપણે ત્યાં બ્રાહ્મી લિપિનો વિકાસ થયો અને બ્રાહ્મી લિપિમાંથી બીજી બધી અન્ય લિપિઓનો સમયાંતરે વિકાસ થતો ગયો અને ડેવલપ થતા થતા એ લિપિ એ રીતે છે કાયકી ક્રિયા બીજી છે અધિકારીની ક્રિયા અધિકારણિકી
કાયકી ક્રિયા, બીજું નામ શું છે? થોડુંક બોલશો તો યાદ રહેશે, લખશો તો યાદ રહેશે. અધિકારીની ક્રિયા. ત્રીજી પ્રાદ્વેષિકી ક્રિયા. પ્રાદ્વેષિકી, દ્વેષ શબ્દ હોય એની આગળ પ્રા લખવાનું. પ્રાદ્વેષિકી ક્રિયા. એક સરખી રીતે ચાલનારા માણસો અને છતાં પણ એક સરખા કર્મને બંધ થતા નથી. અમારા બધા વચ્ચેની ક્રિયા વચ્ચે ફરક કેમ પડે છે? પ્રાદ્વેષિકી ક્રિયા. પ્રાદ્વેષિકી ક્રિયા. ત્રણ નામ થયા. કયા કયા ત્રણ? જો આ બધા બોલ્યા ને, બધાને કરવાના બંધ લાગ્યા ને, છતાં ભિન્ન ભિન્ન લાગ્યા. કેવી રીતના? કેવી રીતના બોલો? મનના પરિણામો. ખાલી મનના પરિણામો ને આની પાસે મોપત્તિ હતી, મોપત્તિ લઈને બોલ્યો. બરાબર. અમે જરા ધ્યાન રાખવાનું, જોરથી બોલ્યા, કાયકી ક્રિયા. હલો, તો હિનખરમ, અચખરમ, વયહીનમ, વિનયહીનમ આવા બધા શબ્દોને પણ અમારે ત્યાં મહત્વ આપ્યું છે. તમે શબ્દો કેવી રીતના બોલો છો એના આધારે પણ તમારી લડાણ ઊભી થાય છે. લડાણના આધારે પણ તમે કર્મનો બંધ ખેંચો છો. લડાણ એટલે લાય. તમે કેવી રીતના બોલો છો? જેને દીર્ઘ બોલવાનું, ખાલી એક અ, એના ભેદ કેટલા ખબર છે? અના ભેદ કેટલા? કોઈ દિવસ સાંભળ્યું છે અના ભેદ કેટલા? અ અ સ્વર છે ને, એના ભેદ કેટલા? હે, કયા કયા? અરે અ જ કહું છું, અના ભેદ કહું છું. બોલો. કેવી રીતના? રસ્વ દીર્ઘ પ્લુત. અપણ રસ્વ હોય, અપણ દીર્ઘ હોય, અપણ પ્લુત હોય. ખ્યાલ આવે છે? આ શું બોલે હું? એ શું બોલે હું? એ રસ્વ. અને પણ કેવી રીતના બોલાય? હેમચંદ્રાચાર્ય ભગવંતે સિદ્ધહેમ નામનું વ્યાકરણ બનાવ્યું છે અને અદ્ભુત કક્ષાના ભાષાનો વિકાસ એમને બતાવ્યો છે. સિદ્ધરાજ જયસિંહે આ આગમ એટલે આ વ્યાકરણ હાથીની અંબાડી ઉપર મૂકીને ગુજરાતમાં ફેરવ્યું, પાટણમાં વરઘોડો કાઢ્યો અને એનાથી એવું કહેવાતું હતું કે ગુજરાત આજે સનાત થયું છે. શું મજા હશે! સંસ્કૃત એ ભાષા, એનો વિકાસ મધ્યપ્રદેશમાં થયેલો હતો. ગુજરાતની પાસે વ્યાકરણ ન હતું. સિદ્ધાર્થ જયસિંહે અનેક પંડિતોને કીધું અને એ પંડિતોમાંથી કોઈ ન કરી શક્યું એ કામ કોણે કર્યું? હેમચંદ્રાચાર્ય ભગવંતે કર્યું. આ યાદ રાખવા જેવી વાતો છે, તમારા દીકરાઓને કહેવા જેવી વાતો છે. ઇતિહાસ અમારામાંથી નીકળી ગયેલો છે અને આ વ્યાકરણની અંદર હેમચંદ્રાચાર્ય ભગવંતે અ કેવી રીતના 18 પ્રકારના છે આ બધી વાતો એમાં કરેલી છે. આપણે ત્રણ ક્રિયા જોઈ. કાયકી ક્રિયા, અભિકરણિકી ક્રિયા, પ્રાદ્વેષિકી ક્રિયા, પછી પારિતાપનિકી ક્રિયા. પારિતાપનિકી ક્રિયા. પા રી તા પ ની કી ક્રિયા. અને ત્યાર પછી પાંચમી પ્રાણાધિપાતિકી ક્રિયા. પ્રાણાધિપાતિકી ક્રિયા.
पहले अमारी क्रिया पहलू एसोर्टमेंट थाय के आ क्रिया कई बाजू छे खाली काया नी क्रिया आ क्रिया नी अंदर बीजी कई क्रिया जोड़ाई छे खाली कायकी क्रिया छे डॉक्टर जेने चप्पू थी चीरे छे ने छाती ने पग ने हाथ ने ते वक्त एनी क्रिया कई होय छे खाली कायकी क्रिया साधु चाले छे तेरे कई क्रिया होय छे कायकी क्रिया होय छे અને એટલા માટે સાધુ સુએ છે સાધુ કાપ કાઢે છે સાધુ વાપરે છે સાધુ આમ તેમ જાય છે વિહાર કરે છે છતાં પણ એને કર્મનો બંધ અલ્પ છે અમારા બાબા શબ્દ આવે છે ખબર છે સમદિથી જીવો જૈવી હું ભાવમ સમાય રે કિંચી અપોસી હોય બંધો જૈનમ ન નિત્તમ દસમ કુણે એટલે ભાઈ શ્રાવક બન્યો સમ્યક દર્શન આવ્યું ક્રિયા એની એ જ હોય છતાં પણ કર્મણા બંધ બદલાઈ જાય અપોસ હોય બંધો જે અલ્પ કર્મ બંધાય કેમ એવું ભાઈ મિથ્યાદુ સ્કૂટર ચલાવે અને સમ્યક દર્શિત સ્કૂટર ચલાવે એ બંને વચ્ચે નો ફરક હોય પેલો પણ 50 સાઈડ ની સ્પીડે હોય અને પેલો પણ 50 સાઈડ ની સ્પીડે હોય તો બંને વચ્ચે કર્મ અલ્પ કેમ બંધાય કેમ રીતના બંધાય બોલો ટ્રાફિક ને જુએ કે કીડી ને જુએ અને કીડી દેખાય ખરી 80 ની સ્પીડે 40 ની સ્પીડે જાઓ તો નીચે કીડી છે દેખાય અને હોય તો તમે બચાવવા માટે બ્રેક મારી શકો મારે ન છૂટકે મુકેશભાઈ સંસારમાં રહેવું પડે મારે ના છૂટકે આ ધંધો કરવો પડે છે બાકી હું મારા ઘરવાળા 7 પેઢી ચાલી શકે 5 પેઢી ચાલી શકે અમે જીવીએ ત્યાં સુધી ચાલી શકે એટલા પૈસા છે હવે મારે નકામો ધંધો નથી કરવો હવે શું કરીએ ઘર છે ફરજ છે મારે કરવું પડે છે આવો ભાવ અંદર કેળવો એટલે તમારી ક્રિયા એક સરખી હોય પરંતુ કર્મના બંધમાં ફરક પડી જાય કાયકી ક્રિયા પછી અધિકરણીકી ક્રિયા એટલે ખાલી જેમાં કાયા ઇન્વોલ્વ હોય એ કાયકી ક્રિયા હવે અધિકરણીકી ક્રિયા એટલે કે તમે કોઈને કોઈ સાધનનો ઉપયોગ કરો ચાલતા જાઓ અને ગાડીમાં જાઓ બંને વચ્ચે ફરક પડે એ અધિકરણ છે શ્રાવક અને સાધુ અધિકરણથી દૂર રહે અધિકરણ એ વાપરે એટલે હિંસા ડબલ થઈ ગઈ અને હિંસા ડબલ થઈ ગઈ એટલે નિર્દોષ પરિણામ એમાં આયા વગર રહે એટલે સાધુ ખુલ્લા પગે ચાલે કોઈ પણ અધિકરણ ઉપયોગ થયો એટલે એક ક્રિયામાં એક કરતા 10 ગણું પાપ લાગી ગયું ખ્યાલ તમારે જમવાનું છે અમારા માટે મને ખબર છે તમને ચા કપમાં ના આપે અને થાળીમાં આપે તો ચા એની એ જ હોય છતાં પણ ફરક પડી જાય પીવામાં ટેસ્ટમાં ફરક પડે જલ્દી બોલો ટેસ્ટમાં ફરક પડે કે ના પડે થાળી છે અને ચા પી લો ચા એક સરખી બની છે છતાં પણ ચા ના ટેસ્ટ માં ફરક પડે કઈ જલ્દી પૂરી થાય અને એ પૂરી થયા પછી
મોડું કેવું હોય? વધારે ગરમ પીધી હોય, કપમાં હોય એના કરતા પેલી જલ્દી પી લીધી હોય એટલે ગરમ થોડી વધારે પીધેલી હોય, અને પેલીમાં થોડી ધીરે ધીરે પીએ, વચ્ચે ટીવી જુએ, વચ્ચે ફોન કરે, વચ્ચે પેપર વાંચે, એમ કરીને પીએ, બરાબર. પણ છતાંય ટેસ્ટ ક્યાં આવે? અધિકારણી કી ક્રિયા, કાયકી ક્રિયાથી આગળ વધ્યા અને અધિકારણી કી ક્રિયા કરી, કર્મનો બંધ વધી જશે. કેટલું સરસ મજાનું ગણિત ટેબલ્સ અમને સમજાયું છે. અમારે ક્રિયા એક શરી કરવાની હોય, જેટલા ઉપકરણો અધિકરણો જેટલા ઓછા એટલી કર્મનો બંધ ઓછો, જેટલા અધિકરણો વધારે એટલા કર્મનો બંધ વધારે. એક ચાદર લઈને એક તકિયો લઈને પણ સુઈ શકાય, સુઈ શકાય નહીં. ઊંઘ ચાદરમાં આવે કે ઊંઘ શરીરમાં આવે? છતાંય તમારો બેડરૂમ જોઈએ, લાઈટ આવી જોઈએ, એસી ચાલુ જોઈએ, પંખો આવો જોઈએ, બેડ આવો જોઈએ, એના ઉપર ચાદર આવી જોઈએ, ઓસીકું આવવું જોઈએ, માથાનું અલગ, હાથમાં રાખવાનું અલગ, પગમાં રાખવાનું અલગ, આમ કરીને કેટલા ઓસીકા જોઈએ, અને એમ કરીને માણસ પોડી જાય. આવી રીતના શું એને સપનું રાજાનું આવે એમ? અને ચાદર ઉપર સુતા હોય, સંથાર ઉપર સુતા હોય એને ભિખારીનું સપનું આવે. જેટલા અધિકરણો વધારે એટલા પાપનો વઘાર વધારે, અને જેટલા પાપનો વઘાર વધારે એટલા કર્મનો બંધ વધારે. આ બીજી ક્રિયા ભળી કાયકી ની અંદર. હવે ત્રીજી ક્રિયા પણ એની અંદર ભળે. સમજવા જેવું છે દોસ્ત, તમે ભલે ગમે તે કરતા હોય પણ તમે ઉપયોગ રાખો ને તો ત્યાં ને ત્યાં તમે કર્મના બંધથી અટકી શકો છો, ત્યાં જ અટકી શકો છો. હવે મારે ઓફિસ જવું જ પડશે, જઉં છું. ખ્યાલ આવ્યો કેટલો બધો ફરક પડી જાય છે. ત્યાર પછી ત્રીજી ક્રિયા પ્રાદ્વેષિક ક્રિયા. એની અંદર પાછો દ્વેષ ભળે, એની અંદર પાછો રાગ ભળે. એમાં કહેવાય પ્રાદ્વેષિક, નહીં મને આમાં ના જોઈએ, મારી ચાદર ગયા છે તો જ હું છુઈશ, મારી જગ્યા જ હું છુઈશ, મારો ગાંદો હશે તો જ છુઈશ, તમારા રૂમમાં તમે સુઈ જાઓ. ખાલી તમને એવું ફરક પડે કે તમારે બહાર સુવાનું, પેલા અંદર સુવાનું, ત્રીજા દિવસે પેલા બહાર સુવાનું, અંદર સુવાનું, તમારે બહાર સુવાનું, આવો ફેરફાર કરે તો ચાલે? ઘરમાં ચાલે ના ચાલે? રાગ પણ ભળ્યો, દ્વેષ પણ ભળ્યો, એટલે એક કાયકી ક્રિયા હતી, એમાં કઈ ક્રિયા ભળી? કર્મનો બંધ ઓર વધારે. સુવાની ઘટના એક નાનકડી છે પણ એ ઘટનામાં મીઠું, મરચું, જીરું નાખતા ગયા, નાખતા ગયા, નાખતા ગયા અને એવું ચીકણું બનાવી દીધું. હવે તમને જે કર્મ બંધાય છે એ નિર્દોષ પરિણામ જેવા બંધાશે. રાગદ્વેષ થાય છે, તમારા જ કપમાં બીજું કોઈ વ્યક્તિ ચા પીએ અને તમને થોડો જૂનો કપ હોય એમાં ચા આપે, કેવું છે ને? આપણે કેવા કાચના વાસણો છીએ. એક કવિ બહુ સરસ લખ્યું, અમે તો કાચના વાસણો રે, ક્યાંક ટક્કર લાગે અને ટુકડા. અમને ટુકડા કેટલા માણસો ને કેટલી ઘટના કરી શકે. આ સામે માણસો આવેલો માણસ અમારી સામે જોઈને સ્માઈલ ના આપે તોય મને તરાડ પડે. સામેનો માણસ મારી સામે આવીને બીજાના વખાણ કરે તોય તરાડ પડે. અમારામાં તિરાડ કેવી રીતના પડે? કેટલી ઘટનાઓથી પડે છે. જે માણસ તિરાડ ઓછી પાડે, ગોબો ઓછો પાડે, એ માણસ વધુ સક્સેસ છે. તમારું વ્યક્તિત્વ એવું હોવું જોઈએ કે તમને કોઈ ગોબો પાડી શકે નહીં, એવું વ્યક્તિત્વ હોવું જોઈએ. ત્રીજી ક્રિયા પ્રાદ્વેષિક ક્રિયા, જેમાં રાગ દ્વેષ પણ ભળ્યો છે. ડોક્ટર કાપે એમાં એને તમારા ઉપર રાગ દ્વેષ હોય, એને કોના ઉપર રાગ દ્વેષ હોય? એને કોના ઉપર રાગ દ્વેષ હોય? કેવી પાર્ટી છે, કેવું બિલ બનાવું, એના ઉપર હોય, એને તમારા ઉપર રાગ દ્વેષ ન હોય. ત્યાર પછી અહીં સુધી તમારા સુધી હતું, હવે અમારે આગળ વધ્યા. તમારી ક્રિયાથી બીજાને પરિતાપ ઉપદ્રવ થયો, પરિતાપ થયો, બીજાને ખલેલ પહોંચી.
તમારો પ્રોબ્લેમ તમારે સોલ્વ કરવાનો, એમાં આખા ઘરને માથે લેવાની જરૂર નથી. તમારું પાકીટ ન મળે તો તમે આખા ઘરને, તમે ચાવી મૂકી હોય અને તમને મળે નહીં બરાબર, અને તમે શોધો અને તે વખત ઘરમાં બીજા ત્રણ માણસો પોતપોતાનું કામ કર્યા કરતા હોય, તમારી સામે જોવે નહીં, તમે એક વાર બે વાર બોલ્યા ચાવી મળતી નથી, ચાવી મળતી નથી, ચાવી મળતી નથી, અને પેલા લોકો પોતાનું કામ કર્યા કરે છે, બોલો તમને શું થાય? એમને મને કહો આમાં ગુસ્સા આવવાનું કારણ શું? બોલો ને યાર, આમાં ગુસ્સો આવવાનું કારણ શું? તમે ચાવી મૂકી છે, હવે તમને ચાવી મળતી નથી, તમારી ચાવી છે, તમે શોધી શકો છો, તમને બે હાથ છે, તમને આંખો છે, તમે શોધો છો, અને તમે શોધો છો તો પેલા લોકો પોતાનું કામ કરે છે, તો આમાં કોઈ પ્રોબ્લેમ આવે? પ્રોબ્લેમ આવે કે ના આવે? હજી અડતી લો અને એ બોલે શાક નથી મળ્યું, શાક નથી, શાક નથી, બાઈક બગડી ગયું, તું મારી બાઈક નતું, શાક નથી આવ્યું. ચાર પાંચ વાર બોલે તમે કોઈ જવાબ ના આપો પછી શું થાય? હું જયારે ચાવીને બોલું ત્યારે બધા હસતા હતા. એટલે મેં વિચાર્યું હવે આનો ખૂણો મને કંઈક તો રિફાર કરવું જ પડશે. પણ અમારી ક્રિયામાં બીજાને પરિતાપ, બીજાને ખલેલ પહોંચે એવું કામ કરવાનું, એટલે ક્રિયાની અંદર ઓર એક વગાડ થયો. અત્યાર સુધી તમે અંદર ડિસ્ટર્બ હતા, હવે કોણ ડિસ્ટર્બ થાય છે? બીજાને પરિતાપ થાય, બીજાને તકલીફ પડે. હું એવી રીતના બોલીશ બીજાને તકલીફ નહીં પડે, હું એવી રીતના ક્રિયા કરીશ બીજાને તકલીફ ના પડે, હું એવી રીતના મારી વર્તણૂક રાખીશ કે બીજાને મારા દ્વારા ઓછામાં ઓછી ખલેલ પહોંચે. ઠીક છે, એની રીતે એ જીવે. કોઈ જાતની બધા એક બીજા કોપરેટ થઈ જીવતા હોય કેવી મજા આવે? જીવું છે તમારે આવી રીતના? જીવું છે કે ના યાર, થોડીક મજા તો હવે જોઈએ યાર, બધું હરખું ચાલે. એક માણસ મને આવું આવ્યો, સાહેબ બધું હરખું ચાલે યાર, મજા નથી આવતી. ગણી રહી વાળા સુરત મેને લખી છે એક પંક્તિ, જો હું માર પીતો નથી તો હૃદયમાં ટાઢક હોતી નથી. સવારથી સાંજ સુધીમાં એક બે ત્રણ ત્રણ સાથે તો ચકમક ચકમક થોડી થાય, થોડી કોઈની નિંદા કરીએ, પેલો આક્ષેપ કરે, થોડી આમ તેમ કરીએ, નહીં હું જ સાચો છું આવું કશું થાય ને તો એવું લાગે. હા ભાઈ દિવસ બોલો ને ભાઈ જરા ગયો બરાબર છે. કોઈ જરૂર ના હોય ને ત્યાં હસ્તક્ષેપ કરીએ. યશવંતસિંહ બીજો ખોટો હારી ગયો નહીં, ઉભો જ ખોટો રહ્યો હતો. તમારી સલાહ ના લીધી ને એટલે ઉભો રહ્યો. જો તમારી સલાહ લીધી હોત તો ના, તો એને નહીં તમે ઉભા રહ્યા હોત. કોઈ કારણ વગરની પ્રક્રિયામાં અમે પહોંચીએ ને ખલેલ પાડીએ. અમને ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ જ ન હોય, મને બહુ ઇન્ટરેસ્ટ હોય તો એ ખબર પડી કેટલો સ્કોર થયો, એટલે પણ એને કઈ ખબર જ નથી યાર. બોલો કીધા વગર રહો તમે. કાલે હાજે દ્રૌપદી મુર્મુ જીત્યા પછી તમે કોઈને કીધું ના હોય બન્યું? બોલો, પણ તમે કીધું એને ખબર જ નહોતી, એને પણ ખબર હતી? બોલો ને જલ્દી, ખબર જ હતી એને, ખબર હતી તો તમે કીધું? કેમ કીધું? આ કેમ ઇન્ટરેસ્ટ? પેલો શાંતિથી નોકરવાડી ગણતો હોય તો બોલે દ્રૌપદી જીતી ગઈ. અરે દ્રૌપદી તો ક્યારની જીતેલી છે? પરંતુ અમારી અંદર આ હારિતા પ્રક્રિયા, બીજાને ખલેલ પહોંચે એવી ક્રિયામાં અમને મજા આવે છે. અને ત્યાર પછી પાંચમી ક્રિયા થઈ છે, અમારી ક્રિયા દ્વારા બીજા જીવનો વધ થાય અને એની અરેરાટી પણ અમને ન થાય. ચૂલો ચાલુ કરતા પહેલા અરેરાટી થાય ખરી, સ્કૂટર ચાલુ કરતા પહેલા અરેરાટી થાય ખરી, ગાડી ચાલુ કરતા પહેલા અરેરાટી થાય ખરી,
અમે એસી ચાલુ કરીએ એ પહેલા અરેરાટી થાય ખરી, પંખો ચાલુ કરતા પહેલા અરેરાટી થાય ખરી, કાચું પાણી સીધું લઈને પીવા માંડ્યા અરેરાટી થાય ખરી, સચિત લઈને સીધું ખાવા માંડી પડ્યા અરેરાટી થાય ખરી નથી. થયા બધી ક્રિયામાં તો એક ક્રિયા ક્યાં પહોંચી ગઈ? પાંચમી કઈ? પ્રાણાભિપાત. નાનકડી ક્રિયા છે કઈ સુધી પહોંચે છે? જ્યારે કર્મનો બંધ કોઈ કાયકીમાંથી અધિકારીને સુધી પહોંચ્યો, કોઈ બોલો સાધુ સુધી પહોંચ્યો, કોઈ પારિતાપણ સુધી પહોંચ્યો, અને કોઈ પ્રાણાભિપાત સુધી પહોંચ્યો. અને એ રીતે ક્રિયાના માધ્યમે એ કર્મનો બંધ થાય છે. હવે કર્મનો બંધ કર્યા પછી કર્મ અંદર કેવી રીતના સેટ થાય છે એના માટે ચોથું શતક છે આજનું, જેની અંદર લેશ્યાની વાતો કરી છે. અને બહુ સરસ વાત એક લખ્યો તો લખી દેજો, પૂર્વ દિશાના અમારા લોકપાલ એ સોમ નામના દેવ છે, દક્ષિણ દિશાના અમારા લોકપાલ એ યમ દેવ છે. આ લખવાનું કહું છું એટલા માટે યાદ રાખવા જેવું છે, ઘરમાંથી નીકળીને તમે આ ચારે ચાર દિશાના લોકપાલને નમસ્કાર કરીને નીકળો તો આ લોકપાલ તમારું રક્ષણ કરે. આવું ભગવદ્ગીતા સૂત્રમાં છે, સોમ યમ વરુણ અને કુબેર. સોમ દેવ એ કયા દિશાના? યમ, વરુણ પશ્ચિમ, પશ્ચિમ, અને કુબેર બોલો ઘરમાં તિજોરી ઉત્તર દિશામાં રાખવાની. કેમ? કુબેર એનું રક્ષણ કરે. લક્ષ્મી નો પણ સ્વામી કુબેર છે. કોણ? મુકેશભાઈ, ઘરમાં તિજોરી કઈ દિશામાં રાખવાની? ઉત્તરમાં. કેમ? ઉત્તરમાં દિશાનો અધિપતિ કોણ છે? કુબેર. અને એની પત્ની કોણ છે? લક્ષ્મી. એટલે કુબેર શું કરે? લક્ષ્મીનું રક્ષણ કરે. એટલે તમે લક્ષ્મીને જ્યારે ઉત્તર દિશામાં મૂકો છો ત્યારે શું થાય? કુબેરને શાંતિ મળે, મારી લક્ષ્મી છે એટલે હું એનું રક્ષણ કરું. એટલા માટે વાસ્તુની અંદર રહેલા કેટલાક ફલકો આમાં પણ મૂકવામાં આવેલા છે. બહાર નીકળો, પૂર્વ દિશામાં જવાનું હોય તો કોને નમસ્કાર કરવાના? દક્ષિણમાં જવાનું હોય તો યમ, પશ્ચિમમાં જવાનું હોય તો વરુણ દેવ, અને ઉત્તરમાં જવાનું હોય તો કુબેર. સોમ યમ વરુણ કુબેર ઈશાન બ્રહ્મ નાગતિ. આ રીતે વર્ણન કર્યા પછી લેશ્યાનું વર્ણન કર્યું છે. અને છ પ્રકારની લેશ્યા તમે જે કર્મ બાંધ્યા છે એ કર્મ એ લેશ્યાના આધારે તમે જોઈ શકો છો. માઇક્રોસ્કોપ છે લેશ્યા, એ શું છે? માઇક્રોસ્કોપ. તમારું કર્મ કયું છે? કોઈ પણ કર્મ કૃષ્ણ લેશ્યા વાળું છે, તેજો લેશ્યા વાળું છે, છ પ્રકારની લેશ્યા છે. લેશ્યાનો વર્ણ કયો, લેશ્યાની ગંધ કઈ, લેશ્યાનું સ્વરૂપ કયું, લેશ્યા કેવી રીતના અમે જોઈ શકીએ, અને એના આધારે કેવી રીતના અમે નક્કી કરીએ કે આ મારું કર્મ બંધાયેલું છે એ નિકાચિત છે, અનિકાચિત છે, અઠમ થી જશે, છઠ થી જશે, કે એના માટે મારે માંસ ખમન કરવું પડશે, કે એના માટે મારે દીક્ષા લેવી પડશે. આ તમે નક્કી કરી શકો છો. રિપોર્ટ છે, તમે બ્લડ લઈ જાય ને પછી લેબમાં ગયા પછી બ્લડ છે ને અલગ 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 ડિવાઈડ થઈ જાય, અને ત્યાર પછી એની અંદર એક મશીન એવું શોધે કે આમાં કોલેસ્ટ્રોલ કેટલું છે, એક મશીન એવું શોધે આમાં થાઇરોઇડ કેટલો છે, એક મશીન એવું શોધે કે આની અંદર ડાયાબિટીસ કેટલું છે. એવી રીતના 20, 25, 50, 100, 150 આઈટમ તમારા બ્લડમાંથી આ મશીનો શોધી લે. એવી રીતના મારી અંદર કઈ ક્રિયાથી કયો કર્મ કેવું બંધાયું છે એનું જસ્ટ જસ્ટિફાઈ કરવું હોય તો તમારે શેનો અભ્યાસ કરવો પડે? શેનો? લેશ્યાનો અભ્યાસ કરવો પડે. અને ચોથા શતકમાં લેશ્યાનું ખૂબ સુંદર મજાનું વર્ણન, દેવલોકનું વર્ણન, નરકનું પણ વર્ણન, એમ કરીને ખૂબ સરસ મજાની વાતો આ અધ્યયનમાં શતકમાં કરવામાં આવી છે. આપણે એને પણ સમય સમય જોતા જઈશું.